હેલો બાળકો, કેમ છો બધા? મજામાં ને? વિષય છે ગણિત ગમન, તેમાં ચેપ્ટર 1 આકારો અને જગ્યા. તેમાં આપણે અગાઉના વિડિયોમાં 1 થી 14 પેજ નંબર સુધી શીખી ગયા છે અને આજે આપણે પેજ નંબર 15 ત્યાંથી શીખવાનું છે. તો બાળકો, તમે પણ તમારા પાઠ્યપુસ્તક પર પેન્સિલ રાખવાની છે અથવા અને પાઠ્યપુસ્તક તમારું ખુલ્લું રાખજો. હું જે બોલું છું એ તમારે જોવાનું છે અને તેમાં તમારે જોડકા જોડવાના છે. તો જુઓ, આકારો શું આપ્યું છે? આકારો, અને તેમાં કીધું છે કે એક સરખા માપના આકારોની જોડી બનાવો. બે સાઈડ આકારો આપેલા છે, બે સાઈડ આકારો આપેલા છે એટલે કરવાનું શું છે કે એક સરખા માપના આકારો, આ સાઈડ પણ આકારો છે, આ સાઈડ પણ આકારો છે, આકારો સરખા લાગે તેના આકારો એક સરખા માપના લાગે તેની સાથે જોડવાનું છે. તો જુઓ, પેલું આ જે પેલું એક ત્રિકોણ આપેલું છે તેનું સામે સરખા માપનું આ ત્રિકોણ છે એટલે તેને શું કરી દીધું છે? જોડી દીધું છે, પહેલેથી અહીંયા જોડેલું છે. હવે બીજું ત્રિકોણ તમે જુઓ કે આ ત્રિકોણ છે તો તેના જેવું બીજું સામે કયું સરખા માપનું ત્રિકોણ છે? તો જુઓ, ક્યાં આપેલું છે? તો કે અહીંયા આપેલું છે, બીજા નંબરનું. તો આ ત્રિકોણ અને આ ત્રિકોણ બે સરખા માપના છે તો તેની સામે શું કરી દેવાનું? જોડી દેવાનું છે. તમે પણ તમારા પાઠ્યપુસ્તકની અંદર જોડવાનું છે. હવે ત્રીજું જુઓ, આ ત્રિકોણ છે તો સામે એવું ત્રિકોણ કયું છે કે તેના સરખા માપનું છે? તો કે અહીંયા આપેલું છે. તો આ ત્રિકોણને આ ત્રિકોણ સાથે શું કરી દેવાનું છે? જોડી દેવાનું છે, કારણ કે બે સરખા માપના છે. હવે નીચે આવો કે આ ત્રિકોણ આપેલું છે તો તેવું બીજું સામે તેના જેવું સરખા માપનું ત્રિકોણ ક્યાં છે? તો તમે પણ જુઓ જોઈએ કે ક્યાં આપેલું છે. તો કે અહીંયા નીચે આપેલું છે. તો તેની સામે તમે પણ પેન્સિલથી જોડી દેજો. હવે નીચે જુઓ, નાનકડું ત્રિકોણ આપેલું છે તો હવે તમને ખબર જ હશે ક્યાં છે નાનું ત્રિકોણ. તો કે ઉપર આપેલું છે. તો કે તે બે સરખા માપના ત્રિકોણ છે એટલે શું કરી દેવાનું? જોડી દેવાનું. જોડાઈ ગયું એટલે આ છે એક સરખા માપના આકારોની જોડી. તમે પણ તમારા પાઠ્યપુસ્તકની અંદર જોડી દેજો. હવે બાળકો, પેજ નંબર 16 ઉપર આવજો. પેજ નંબર 16, તેમાં પણ આકારો જ આપેલા છે. એક સરખા આકારોની જોડ બનાવો. આપણે શું કે કરવાનું છે કે એક સરખા આકારોની જોડ બનાવવાની છે. આ સાઈડ પણ આકારો આપેલા છે, બીજી સાઈડ પણ આકારો આપેલા છે. હવે આકારો કેવા છે? અલગ અલગ આપેલા છે અને આ સાઈડ પણ અલગ અલગ છે. પણ આ આ લાઈનની અંદર માની લો કે આ ગોળ આપેલું છે તો સામેની લાઈનમાંથી આપણે ગોળ જે આકાર હોય તે ગોતવાનો છે એટલે તે બંનેની શું થઈ જશે? જોડી બની જશે. તો જુઓ, આ ગોળ આકાર છે. તો કે હા, કયો આકાર છે? ગોળ. તો સામેની લાઈનમાં ક્યાં ગોળ આપેલું છે? તો કે અહીંયા આપેલું છે. તો આ ગોળને આ ગોળ સાથે શું કરી દેવાનું? જોડી દેવાનું. તમે પણ જોડતા જજો. આ ગોળ આકારને આ ગોળ આકાર સાથે શું કરી દીધું? જોડી દીધું. હવે બીજું જુઓ, બીજું છે ચોરસ ટાઈપ આપેલો છે, ચોરસ આકાર આપેલો છે. તો ચોરસ આકાર સામેની લાઈનમાં ક્યાં આપેલો છે? તો તમે જુઓ ક્યાં આપ્યો છે? તો કે અહીંયા આપેલો છે. તો તેને આપણે આ ચોરસને આ ચોરસ સાથે શું કરી દેવાનું છે? જોડી દેવાનું છે. હવે આ ત્રિકોણ છે. તો કે હા, તો સામે ક્યાં ત્રિકોણ આપેલો છે? તો જુઓ જોઈએ ક્યાં આપેલો છે. તો કે અહીંયા આપેલો છે. તો આ ત્રિકોણને આ ત્રિકોણ સાથે શું કરી દેવાનું છે? જોડી દેવાનું છે. હવે આ કયો આકાર છે? તો કે લંબચોરસ.
લંબચોરસ આકાર છે તો સામે કયો એવો બીજો લંબચોરસ આકાર આપેલો છે? તો ક્યાં છે? જુઓ જોઈએ, અહીંયા આપેલો છે. તો આ આકારને આ આકાર સાથે શું કરી દેવાનું છે? જોડી દેવાનું છે. તેમાં પહેલેથી જોડેલું છે. હવે અહીંયા નીચે જુઓ, અર્ધવર્તુળાકાર આકાર આપેલો છે. હવે તે આકાર છે તે સામે ક્યાં આકાર આપેલો છે અર્ધવર્તુળાકાર? તો કે અહીંયા આપેલો છે. તો તેને આ આકાર સાથે જોડી દેવાનું છે. એટલે બે આકાર છે તે કેવા સરખા લાગે છે? તો કે હા, એટલે બે ની જોડી બની ગઈ. હવે જુઓ, આ છે ષષ્ઠકોણ. હવે ષષ્ઠકોણ છે તો આ ષષ્ઠકોણ આકાર છે તો સામે ક્યાં ષષ્ઠકોણ આકાર આપેલો છે? તો અહીંયા આપેલો છે. એટલે બે આકાર કેવા છે? સરખા છે. એટલે બે ને આપણે અહીંયા જોડી દેવાનું છે. જોડાઈ ગયું બાળકો? એટલે શું થયું કે એક સરખા આકારોની જોડી, એટલે એક સરખા આકારોની શું બની ગઈ? જોડી બની ગઈ. અહીંયા ગોળ છે તો સામેથી આપણે ગોળ ગોતવાનો, અહીંયા ચોરસ છે તો સામેથી ચોરસ ગોતવાનો, એટલે આપણે જોડી બની ગઈ. હવે પેજ નંબર 17 ઉપર આવજો. પેજ નંબર છે 17, તેમાં જો સૌથી નાના આકારમાં રંગ પૂરો. શું કીધું છે? કે સૌથી નાના આકારમાં રંગ પૂરો. હવે અહીંયા આકારો આપેલા છે, બરાબર. હવે આ પહેલા બોક્સ ની અંદર જુઓ કે આકારો આપેલા છે. ચોરસ આકાર છે. કયો આકાર છે? તો કે ચોરસ. હવે ચોરસ આકાર તો ત્રણ આકાર છે, આપણ ચોરસ છે, આપણ ચોરસ છે અને આપણ ચોરસ છે. પણ શું કીધું છે? કે સૌથી નાના આકારમાં રંગ ભૂરો. તો આ ત્રણેય માંથી સૌથી નાનો કયો છે ચોરસ? તો કે આ છે. એટલે તેમાં રંગ પૂરેલો છે. હવે બીજું જુઓ, આ કયો આકાર છે? કયો છે બાળકો? તો કે ગોળ. હવે ગોળ આકાર આપેલો છે, પણ આપણે શું કરવાનું છે? તેમાંથી સૌથી નાનો આકાર ગોતવાનો છે. તો આમાંથી સૌથી નાનો આકાર કયો છે? તો કે પહેલા જ આપેલો છે, એટલે સૌથી નાનો આકાર છે. આ બંને માંથી સૌથી એની આ જે આકાર આપેલા છે તેમાંથી આ બંને માંથી આ ત્રણેય માંથી આ જે આકાર છે એ સૌથી નાનો આકાર છે. એટલે આ આકાર ની અંદર તમારે મનગમતો રંગ પૂરવાનો છે, બરાબર. સમજાણું તમને? કે જે સૌથી નાનામાં નાનો આકાર હોય તેમાં તમારે રંગ પૂરવાનો છે. એટલે આ ગોળ ની અંદર તમને જે ગમતો હોય તે રંગ અહીંયા પૂરી દેવાનો. હવે નીચે જુઓ, ત્રણ ત્રિકોણ આપેલા છે. શું આપેલું છે? ત્રણ ત્રિકોણ આપેલા છે. હવે આ ત્રણેય ત્રિકોણ માંથી સૌથી નાનો ત્રિકોણ કયો છે? કયો આકાર છે જે સૌથી નાનો છે? તો તમને ખ્યાલ આવી ગયો હશે કે આમાંથી સૌથી નાનો ત્રિકોણ અહીંયા છે. આ ત્રિકોણ આકાર સૌથી નાનો છે, તો તેમાં તમારે શું કરવાનું છે? તો કે રંગ પૂરવાનો છે. તમને જે ગમતો હોય તે રંગ આમાં પૂરી દેવાનો. હવે નીચે જુઓ, આ ષષ્ઠકોણ આકાર આપેલો છે, તો તે ત્રણેય માંથી સૌથી નાનો આકાર એટલે કે સૌથી ષષ્ઠકોણ આકાર કયો છે? તો કે વચ્ચે આપેલો છે. વચ્ચે છે ને નાનો આકાર, તો કે હા. તો તે આકાર ની અંદર તમારે રંગ પૂરવાનો છે. સૌથી નાના આકારમાં રંગ પૂરો, એટલે આમાંથી તમારે સૌથી નાનો આકાર હોય તેમાં રંગ પૂરવાનો છે. તમારે તમારા પાઠ્યપુસ્તક ની અંદર રંગ પૂરી લેવાનો છે. હવે પેજ નંબર 18 પર આવજો. પેજ નંબર 18 પર આવજો બાળકો. પેન્સિલ તમારી પાસે જ રાખજો. સમાન આકારને જોડો. સમાન કે જે સરખા લાગે છે તેની સાથે શું કરવાનું છે? તો કે જોડવાનું છે. આ દાખલા તો ઘણા બધા આપેલા છે, પણ કેવા આપેલા છે? કેવા છે જુઓ જોઈએ. તો કે આકારો વાળા આપેલા છે. જુઓ, આ ત્રિકોણ છે અને ત્રિકોણ ની અંદર દાગલો બનાવેલો છે, બરાબર. તો ત્રિકોણ આકાર નો જે દાગલો છે તો સામે એવો બીજો ક્યાં છે? જે આ ત્રિકોણ આપેલું છે ને તેવો બીજો એવો એના જેવો સરખો દાગલો ક્યાં છે? તો જોવો જોઈએ, અહીંયા છે. છે? તો કે હા. તો તેની સામે શું કરી દેવાનું? જોડી દેવાનું. તમે પણ જોડતા જજો બાળકો.
હવે બીજો જુઓ, આ ચોરસ છે. ચોરસ આકારનો ડાગલો છે, તેવો સામે પણ ચોરસ આકારનો ડાગલો છે. બે ડાગલા કેવા લાગે છે તમને? સરખા લાગે છે. ચોરસ આકારના ડાગલા બે સરખા લાગે છે, એટલે પહેલેથી તેમાં જોડેલું છે. હવે ત્રીજું જુઓ, આ છે ગોળ. ગોળ આકારનો ડાગલો આપેલો છે, તો કે હા, તો ગોળ આકારનો જે ડાગલો છે તે સામે ક્યાં આપેલો છે કે જે તેના જેવો જ લાગે છે? તો કે અહીંયા આપેલો છે. તો આ ડાગલાને આ ડાગલા સાથે શું કરી દેવાનું છે? જોડી દેવાનું છે. હવે આ છે નળાકાર આકાર, તો આવો જ ડાગલો બીજે સામે ક્યાં આપેલો છે? તો ચાલો હવે તમે જુઓ, જોઈએ ક્યાં છે? તો કે અહીંયા છે. તો તેની સામે આપણે શું કરી દેવાનું? જોડી દેવાનું. તમે પણ જોડી દેજો તમારા પાસે પુસ્તકમાં. હવે બાળકો પેજ નંબર 19 પર આવો. પેજ નંબર 19 પર આવજો બાળકો. હવે જુઓ, રંગ પૂરો. શું કીધું છે? કે રંગ પૂરો. ત્રિકોણમાં લીલો છે, ગોળમાં લાલ છે અને ચોરસમાં લંબચોરસમાં વાદળી છે. તો જુઓ, એક સરસ મજાનું કુદરતી દ્રશ્ય આપેલું છે. કુદરતી દ્રશ્ય તો છે, પણ કઈ રીતના તૈયાર કરેલું છે? આકારો વડે તૈયાર કરેલું છે. કઈ રીતના તૈયાર કરેલું છે? આકારો વડે. પણ કેમ સમજાય? કે જુઓ, આ જે વૃક્ષ છે તે ત્રિકોણ આકાર જેવું છે. અહીંયા પણ વૃક્ષ છે, તે ત્રિકોણ આકાર જેવું વૃક્ષ બનાવેલું છે. ઘર જુઓ, લંબચોરસ ઉપર છે. પછી તેમાં ગોળ આકાર આપેલો છે, જેને ઘરની બારીઓ છે તે ગોળ આકારમાં આપેલી છે. ફૂલો તમે જુઓ બાળકો, તો પાંદડા છે એ ત્રિકોણ આકારમાં છે અને જે ફૂલ છે તે ગોળ આકારમાં છે. એટલે આકારો વડે આ ચિત્ર તૈયાર કરેલું છે. હવે કરવાનું છે શું તમને બાળકો? કે રંગ પૂરો, એમાં ત્રિકોણ તમને જ્યાં ત્રિકોણ જે તમે ગોતો તેમાં લીલો રંગ પૂરવાનો છે. આ ચિત્રની અંદર તમારે ત્રિકોણ ગોતવાનો છે. શું ગોતવાનો છે? ત્રિકોણ. આ જે દ્રશ્ય આપેલું છે તેમાં ત્રિકોણ ગોતવાનો છે. તમારે ત્રિકોણ આકાર ગોતી અને તેમાં કયો રંગ પૂરવાનો છે? તો કે લીલો. કયો રંગ? લીલો. પછી બીજું છે ગોળ આકાર. હવે ચિત્રની અંદર તમારે ગોળ આકાર ગોતવાનો છે અને તેમાં તમારે લાલ રંગ પૂરવાનો છે. કયો રંગ પૂરવાનો થશે? લાલ. પણ કયા આકારમાં? ગોળ આકારમાં. હવે ત્રીજું છે લંબચોરસ. લંબચોરસની અંદર તમારે વાદળી રંગ પૂરવાનો છે. આ ચિત્રની અંદર તમારે લંબચોરસ ગોતવાનો છે, એટલે કે લંબચોરસ આકાર ગોતવાનો છે અને તેમાં તમારે કયો રંગ પૂરવાનો થશે? વાદળી. કયો રંગ? વાદળી. સમજાણું બાળકો? ત્રિકોણમાં લીલો, ગોળમાં લાલ અને લંબચોરસમાં વાદળી. તેવી રીતના સરસ આમાં કલર પૂરી દેવાના છે. હવે નીચે જુઓ, નીચે પણ તેવી રીતના છે કે રંગ પૂરો, ત્રિકોણમાં લીલો, ગોળમાં ગુલાબી અને લંબચોરસમાં પીળો. એક સરસ મજાની હોળી આપી છે, ત્યાં માછલીઓ બનાવેલી છે. પણ કેવી બનાવેલી છે? તો કે આકારો વાળી બનાવેલી છે. હોળી પણ આકારો વાળી બનાવેલી છે. તો કરવાનું છે શું? કે જે ત્રિકોણ છે તેમાં લીલો, પછી ગોળ આકાર હોય તેમાં તમને ગુલાબી કીધો છે, અને લંબચોરસમાં પીળો છે. હવે આ જુઓ કે હોળીમાં કઈ રીતના રંગ પૂરવાના છે, કે તે તમને તેમાં ત્રિકોણ આકાર ગોતવાનો છે. તેમાં ત્રિકોણ આકાર તમને મળી જાય તો તેમાં કેવો રંગ પૂરવાનો થશે? લીલો. પછી તમને ગોળ આકાર મળે તો તેમાં ગુલાબી, અને તમને લંબચોરસ તેમાં મળે, લંબચોરસ આકાર મળે એટલે તેમાં તમારે પીળો રંગ પૂરવાનો છે. તો જુઓ, માછલી ગોળ દેખાય છે? તો કે હા. તો માછલીમાં જેનું મોઢું છે તે ગોળ આકારમાં બનાવેલું છે, એટલે તેમાં કયો રંગ પૂરવાનો થશે? ગુલાબી.
હવે સમજાઈ ગયું બાળકો? એટલે તમારે આકારો ગોતી અને સરસ ના તેમાં રંગ પૂરવાના છે. તમારા પાઠ્યપુસ્તક ની અંદર તમારે બધાએ રંગ પૂરી લેવાના છે. હવે પાછળ પેજ નંબર વીસ પર આવજો. એમાં શું કીધું છે કે પુસ્તક ના પાછળ ના ભાગમાં આપેલ આકાર ભંડાર નો ઉપયોગ કરીને એક સમાન ચિત્ર બનાવો. હવે શું કીધું છે કે પુસ્તક ના પાછળ ના ભાગમાં, એટલે આ તમારું પુસ્તક છે તે આગળ નો ભાગ છે અને આ પાછળ નો ભાગ છે. હવે પાછળ નો ભાગ તમે ખોલો જોઈએ. તમે તમારું પાઠ્ય પુસ્તક ખોલો, એમાં પાછળ જુઓ આકાર ભંડાર આપેલું છે. શું આપેલું છે? આકાર ભંડાર. તે આકાર ભંડાર માંથી તમારે કોઈ પણ વસ્તુ બનાવી હોય, જેમ કે અહિયાં પતંગિયું બનાવેલું છે, તો પતંગિયા ની અંદર તમે જુઓ અહિયાં આ ત્રિકોણ આકાર છે, આ લંબ ગોળાકાર છે, તો આ આકારો વડે પતંગિયું બનાવેલું છે. નીચે જુઓ તો માછલી આપેલી છે, તે મોઢું છે તે ગોળ આકારનું છે, તેની જે પૂંછ જે છે તે ત્રિકોણ આકારમાં છે. એટલે તમારે જે ચિત્ર તૈયાર કરવું હોય, બનાવવું હોય, તો આમાંથી તમે આકાર ભંડાર માંથી કટિંગ કરી અને પછી તમે ચિત્ર બનાવી શકો છો. બરાબર? એટલે શું કરવાનું છે? આકાર ભંડાર નો ઉપયોગ કરી અને એક સમાન ચિત્ર બનાવવું છે. માછલી બનાવી હોય તો તમે તેમાંથી આકાર તમને જે જોતા હોય તે કટિંગ કરી અને પછી માછલી તૈયાર કરવાની. તો બાળકો, અહીંયા આપણું પહેલું ચેપ્ટર આકારો અને જગ્યા પૂર્ણ થાય છે.